વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના પીરિયડમાં આપણે વ્યાકરણ વિષયક ચર્ચા કરી ચૂક્યા છે અને આજથી આપણે આપણા પ્રથમ યુનિટની ચર્ચા કરવા જઈ રહ્યા છે. પ્રથમ યુનિટની ચર્ચા કરીએ છીએ ત્યારે આપ આ વિડીયો નિહાળતી વખતે આપની પાસે પાઠ્યપુસ્તક પણ રાખો એ ઇચ્છનીય છે, કારણ કે સમયાંતરે એનું વાંચન વગેરેને પણ આપણે રેફરન્સ આપતા હોઈએ છીએ. અને સાથે સાથે પ્રોનાઉન્સિએશન ઉપર પણ આપણે ધ્યાન આપવાનું હોય છે. એટલે જ્યારે પણ આપણે આ વિડીયો નિહાળતા હોઈએ ત્યારે આપણા આ યુનિટને, એટલે કે આપણા પાઠ્યપુસ્તકના પ્રથમ યુનિટને સાથે સાથે નિહાળી શકીએ એ પ્રમાણેની વ્યવસ્થા કરશો. પ્રથમ યુનિટમાં આપણે ચિતા સ્ટીયર્સ નામના યુનિટની ચર્ચા કરવા જઈ રહ્યા છે. સ્વાભાવિકપણે નામ સાંભળતાની સાથે જ આપણને ખબર પડે છે કે ચિત્તા નામના એનિમલ્સ, એટલે કે પ્રાણીની વાત કરી છે, પણ સાથે શબ્દ વાપર્યો છે ટીયર્સ. ટીયર્સ એટલે શું? તો ટીયર્સનો મતલબ થાય છે આંસુ, આપણે એને અશ્રુ પણ કહીએ છીએ. તો પ્રથમ પાઠની શરૂઆતમાં જ આપણને પ્રકૃતિના જુદા જુદા તત્વોને મનુષ્ય દ્વારા કોઈપણ પ્રકારની હાનિ ક્ષતિ ન પહોંચાડવી જોઈએ એવા બોધ સાથે આપણે કંઈક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચિતા સ્ટીયર્સ નામના પાઠમાં આપણને એક ઈડી નામના એક શિકારીની વાર્તા આવેલી છે. અને આ શિકારી જ્યારે જંગલમાં શિકાર માટે ગયો હોય છે ત્યારે એના મનમાં સતત આળસુપણાના કારણે એવા વિચારો ચાલતા હોય છે કે કોઈ પણ પ્રકારની મહેનત વગર શું મળી શકે અથવા કેવી રીતે શિકાર મેળવી શકાય. અને એ જ અરસામાં એની નજર એક ચિત્તાના બે બાળ ઉપર પડે છે જે પોતાની માતા દ્વારા કરવામાં આવેલા શિકારને આરોપતા હોય છે. એટલે ઈડીના મનમાં આ બાળકોને જોઈને એવો વિચાર ઝબકે છે, એના ચિત્તાના બાળકોને જોયા પછી વિચાર ઝબકે છે કે આ લોકોને જેમ એની માતાએ શિકાર કરી આપ્યો અને એમને વિના મહેનતે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર ખાવાનું મળ્યું, તો મારી પાસે પણ આવું કોઈ શિકાર કરી આપવાવાળું હોય તો? આ વિચાર સાથે એની આંખોમાં ચમક આવે છે અને એ આ પ્રકારના પ્રાણીને, એટલે કે પેલા બચ્ચામાંથી કોઈકને ટ્રેનિંગ આપવાનો વિચાર કરીને પોતાના માટે શિકાર કરી આપે એવી અપેક્ષા સાથે એક જ ચિત્તાના બચ્ચાની ચોરી કરવાનો વિચાર કરે છે. દિવસ દરમિયાન માદા ચિત્તો, એટલે કે માતા ચિત્તો અને એના બાળકો જ્યાં ફરે છે ત્યાં ઈડી એનું ધ્યાન રાખે છે અને સાંજ પડે પોતાના બચ્ચાઓને જ્યારે ઝાડીમાં મૂકી અને એની માતા હવા માટે થોડીક ફરવા માટે જાય છે ત્યારે ઈડી પોતાની પાસે રહેલી એક નેટ ઝાડ લઈ અને બચ્ચાઓને પકડવા માટે પહોંચી જાય છે. પોતે શિકારી છે એટલે એને ખબર છે કે ચિત્તો પ્રાણી કદી મનુષ્ય ઉપર હુમલો કરતો નથી, પોતાના શિકારના અનુભવથી એ વસ્તુ જાણે છે અને એમાં આ તો બચ્ચા છે. એટલે બચ્ચાઓને પકડવા માટે પોતાની ઝાડ નેટ નાખે છે અને એમાં બંને બચ્ચા પકડાઈ જાય, કે બંને બચ્ચા નાશવાની સ્થિતિમાં નથી, પકડાઈ જાય છે. એટલે ઈડી વિચાર કરે છે કે ચલો એક કરતા બે ભરા, એક ગુલામ લાવવાનો તો બે મળશે, બંનેનો ઉપયોગ કરશો. એટલે આ રીતે કરી અને ઈડી આ બંને બચ્ચાઓને પોતાના ઘરે લઈ આવે છે. એનો હેતુ સારો નથી એ તો આપણે પહેલા જ કહી દીધું છે કે એ પોતાના શિકાર માટે પોતાના આળસુપણાને આગળ ચલાવવાને વિના પ્રયત્ને વસ્તુ મળી જાય એવા વિચાર સાથે આ બધું કાર્ય કરી રહ્યો છે. એટલે જ્યારે માતા ચિત્તો જંગલમાંથી પાછો આવે છે ગુપ્ત, એટલે ઝાડીમાં, ત્યારે પોતાના બચ્ચાને શોધવાનો પ્રયાસ કરે છે, પોતે સ્નીફ કરવા, સુગંધ લેવા પ્રયાસ કરે છે પણ ક્યાંય બચ્ચાની ભાળ મળતી નથી. અને પોતાના બાળકો ન મળવાના કારણે, પોતાના બચ્ચા ન મળવાના કારણે રડારડ કરે છે, ક્રોધે ભરાય છે, ઊંચા નીચી કૂદે છે, જમ્પ મારે છે, ગુસ્સો કરે છે, પણ છતાંય એને આ પોતાના બચ્ચાની ભાળ મળતી નથી. રાત દરમિયાન એ પોતે રડવાના અવાજો પણ કર્યા કરે છે. હવે ગામમાં એક બીજો શાનો નામનો વ્યક્તિ છે જે ખૂબ જ સમજુ છે અને એ પણ પ્રાણીઓની બાબતમાં ઘણું બધું જાણે છે. એટલે પેલા માતા ચિત્તાના રડવાના અવાજો ઉપરથી એને લાગે છે કે નક્કી કોઈક પ્રાણી પોતે કંઈક મુશ્કેલીમાં છે અને એ આના સંદર્ભમાં તપાસ કરે છે. એને ખ્યાલ આવી જાય છે કે એના બચ્ચાઓ ચોરાયેલા છે, એટલે ઈડીના ઘર પાસેથી એ બચ્ચાઓને મેળવી અને છૂટા કરી આપે છે અને પોતે ઈડીને પણ એવું કહી દે છે કે કોઈ પણ શિકારીએ પોતાની જાતે શિકાર કરતા જેવું શીખવું જોઈએ, આ રીતે આળસુપણું ન બતાવાય, તું અમારી જાતિ માટે
कलंक रूप बाबत करीने आव्यो छे, तारो समग्र जाति बहिष्कार करे छे, એટલે કે આ પ્રમાણેના કાર્યને આપણી જાતિ ક્યારે સ્વીકારતી નથી। તો આવા ભાવર સાથેનો આપણને પાઠ આપેલો છે। આપણે પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જોઈએ આપણને શું આપ્યું છે। કેટલીક ફેક્ટ્સ આપણે ચિત્તાઓ વિશે પણ જાણીએ છે કે આપણા દેશમાં ચિત્તાઓ છે કે નહીં એના સંદર્ભમાં પણ આપણે આમાં શીખવાના છે। સાથે સાથે આપણને જે નજરે પડે છે એ ચિત્તા છે કે દીપડા, કારણ કે બંને ક્યાંક દેખાવમાં સિમિલારિટી થોડીક છે, તો એ પણ આપણે પાઠમાં જોવાના છે। જોઈએ હવે પાઠમાં શું કહે છે આપણને। તો કહે છે, long long ago a zulu hunter was sitting under a tree। આયા આપણને એક શબ્દ આપ્યો છે long long ago, ઘણા સમય પહેલાની વાત છે કે ઘણા સમય પહેલા a zulu hunter, મૂળ શબ્દ છે to hunt, હન્ટ નો અર્થ થાય શિકાર કરવો, જેમ આપણે કહીએ છીએ કે ટુ ટીચ શીખવવું, તો એના ઉપરથી નાઉન બનાવે છે ટીચર, ડ્રાઈવ હંકારવું એના ઉપરથી નાઉન બનાવે છે ડ્રાઈવર, તો એવી જ રીતે હન્ટ ઉપરથી શબ્દ બન્યો છે હન્ટર, અર્થ થશે શિકારી। વોઝ સિટિંગ અંડર આ ટ્રી, અંડર પ્રેપોઝિશન છે, સ્થાન બતાવે છે, અંડર એટલે નીચે। ઘણા વખત પહેલા એક ઝુલુ શિકારી ઝાડ નીચે બેઠો હતો, હિઝ નેમ વોઝ ઈડી। અહીંયા આપણે એના નામની ચર્ચા કરી છે કે હિઝ નેમ વોઝ ઈડી, એનું નામ છે ઈડી। હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર, હર્ડ HERD, હર્ડ મતલબ ટોળું, એણે હરણોનું એક ટોળું જોયું। અગાઉના પીરિયડમાં આપણે એકવચન બહુવચન શીખી ગયા છે, તો અહીંયા ડિયર શબ્દ એકવચનમાં જ લખાય છે, બહુવચનમાં હરણ હોય તો પણ ડિયર જ લખાય છે અને એકવચનમાં પણ ડિયર જ લખાય છે। સાથે સાથે સ્પેલિંગ લખતી વખતે આ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે કે સેમ ઉચ્ચાર વાળો આપણી પાસે સ્પેલિંગ છે ડિયર, જેનો અર્થ થાય છે મોંઘું, બીજો અર્થ થાય છે વહાલું, પ્રિય આવા અર્થ પણ થાય છે। એટલે ઘણીવાર એવું બોલાય છે કે ડિયર ઇઝ ડિયર બટ ડિયર, હરણ વહાલું છે પણ મોંઘું છે। આવા સ્પેલિંગ શબ્દો ક્રમમાં ગોઠવીને પણ વાક્ય રચના બન્યા છે। આપણા પાઠમાં છે DEER ડિયર, હરણ। હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો। અહીંયા આપણી પાસે નવો શબ્દ આવે છે મીડો, મીડોનો અર્થ થાય છે ઘાસનું મેદાન, લશ ગ્રીન શબ્દ છે, લશ ગ્રીન એટલે લીલુંછમ। પ્રથમ લીટીઓમાં આપણે જોયું છે કે લોંગ લોંગ એગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી, હિઝ નેમ વોઝ ઈડી, હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો। એક ઝાડ નીચે એક ઝુલુ શિકારી બેઠો હતો અને એનું નામ હતું ઈડી, અને એ બેઠો છે ત્યારે એણે હરણોના ટોળાને ઘાસ ચરતા, ઘાસનું ગ્રેઝિંગ કરતા જોયું છે। પ્રશ્ન આપણે પૂછી શકીએ, હુ વોઝ ઈડી, ઈડી કોણ હતો? જવાબ મળશે આપણે ઈડી વોઝ અ હન્ટર। આગળના પેરેગ્રાફમાં જોઈએ તો હી સેડ ટુ હિમસેલ્ફ, હી સેડ ટુ હિમસેલ્ફ, સ્વગત મનમાં વાત કરે છે, હી સેડ ટુ હિમસેલ્ફ, શું કહે છે પોતે? તો કહે છે ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ, ડિયર આર રિયલી વન્ડરફુલ, અદભુત છે એમ, આ હરણ ખૂબ જ અદભુત છે, બટ પરંતુ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ, ટુ કેચ પકડવું, આ હરણો છે તો સુંદર પણ મારે જો એક પણ ને પકડવું હશે તો મારે ઘણું બધું દોડવું પડશે। કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન, ટુ ગેટ વન, એક
ને મેળવવું અથવા તો એક મેળવવું. શું એક જ મળી જાય એવો કોઈ ઈઝી ઈઝી એટલે સહેલો ઈઝી રસ્તો હશે? સહેલો સરળ જુઓ, એની વિચારસરણી અહીંયા જ દેખાઈ આવે છે કે હરણો ચરતા છે ને હરણમાંથી એનો શિકાર કરવા એકાદને પકડવા માટે દોડવું પડશે. શું એવો કોઈ સહેલો રસ્તો છે? સડનલી હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ફિમેલ, અગાઉ આપણે આ શબ્દ શીખી ગયા છે, ફિમેલ નો અર્થ થશે માદા, ફિમેલ એટલે માદા. સડનલી અચાનક એની નજર એક માદા ચિત્તાની ઉપર પડી. ક્રોલિંગ કરવું, ક્રોલિંગ CRAWLING, ક્રોલિંગ ધીમે ધીમે ચાલવું, અહીંયા શરીર ઘસડીને ચાલવાના સંદર્ભમાં છે, જોકે કે જેથી કરીને બિલકુલ અવાજ ના આવે. ધીમે ધીમે ચાલવું, અવાજ કર્યા વગર ચાલવું, અવાજ કર્યા વગર. એક માદા ચિત્તો પેલા હરણોના ટોળા તરફ જઈ રહ્યો છે. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ ધેન શી લેફ્ટ, મૂળ શબ્દ છે લીપ, LEAP, લીપ, લીપનો અર્થ થાય કૂદવું, અને એના ઉપરથી પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલના રૂપ થશે લેફ્ટ. લેફ્ટ એટલે કૂદ્યો. પછી અચાનક જ ધીરે ધીરે એમની પાસે ગયા પછી શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર, એણે ત્યાં કૂદકો માર્યો અને એક ડિયરને પકડી લીધું. અહીંયા આપણને કેટલાક પાસ્ટ ટેન્સના રૂપ પણ આપેલા છે, કેચ પકડવું અને એનું ભૂતકાળ થાય છે કોટ પકડ્યું. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. આફ્ટર સમ ટાઈમ, થોડાક વખત પછી કબ્સ બચ્ચા, એના આ માદા ચિત્તાના બે બચ્ચા થોડીક વાર પછી બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધ મીલ, મીલ MEL મીલ એટલે ભોજન, મીલનો અહીંયા અર્થ કરીશું ભોજન. આ બધા જ ભેગા થઈ, બે બચ્ચા અને માતા ભેગા થઈ હવે ભોજન કરવા લાગ્યા. પહેલી લીટીમાં જે આપણે કહ્યું હતું કે આળસુ છે, બચ્ચાઓને જોયા પછી એને ખબર પડી ગઈ કે બચ્ચાઓને જે રીતે ભોજન મળ્યું છે એ સંદર્ભમાં કંઈક રસ્તો શોધવો. હવે આગળ એ શું કરે છે જોઈએ તો, ઇડીઝ આઈઝ બ્રાઇટન, ઈડીની આંખો બ્રાઇટન થઈ, બ્રાઇટન થવું મતલબ ચમકારો થવો, ઈડીની આંખમાં એક ચમકારો થયો છે. કઈ બાબતનો ચમકારો થશે વિચારો તો, તો ઈડીની આંખમાં ચમકારો થયો છે પેલા બચ્ચાઓને લઈને. ઈડીઝ આઈઝ બ્રાઇટન ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, આઈડિયા વિચાર, એની આંખોમાં એક વિચાર ચમક્યો છે. સ્પાર્કલ નોટ કરીએ છીએ ચમકવું. હી એન્વીડ ધ કપ્સ, એન્વી ENVY, ટુ એન્વી નો અર્થ થાય ઈર્ષા થવી, અદેખાઈ થવી, ઈર્ષા થવી. હી એન્વીડ ધ કપ્સ, એને આ બચ્ચાઓની ઈર્ષા થવા લાગી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ, મનમાં વિચારે છે શું આ બચ્ચાઓનો જેવો હું નસીબદાર, લકી, લકીનો અર્થ થશે નસીબદાર, ભાગ્યશાળી, લકી નસીબદાર. આ બચ્ચાઓના જેવો હું નસીબદાર બની શકું? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ્સ, વિધાઉટ એફર્ટ્સ, પ્રયત્ન વગર. શું હું આ બચ્ચાઓના જેવો નસીબદાર બની શકું? આ બચ્ચાઓને કંઈ પણ પ્રકારના પ્રયાસ વગર, પ્રયત્ન વગર જમવાનું ભોજન મળી ગયું છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, હન્ટર શબ્દ આપણે પહેલા લઈ લીધો છે, હન્ટર એટલે શિકારી. શું મારી પાસે પણ આ બચ્ચાઓની માતા જેવો શિકારી હોઈ શકે? હી થોટ, વિચારે છે આ વસ્તુ, એના મનમાં વિચાર આવ્યો છે કે બચ્ચાઓને જો કોઈ પ્રયાસ વગર ભોજન મળ્યું છે તો બચ્ચાઓ માટે ભોજનની વ્યવસ્થા કરી કોણે? તો કહે છે એની માતાએ કરી. તો શું એમની પાસે, બચ્ચાઓ પાસે જેમ એમની માતા છે
શિકાર કરી આપવા માટે તો મારી પાસે પણ આવું કોઈ હોય તો આવો એના મનમાં વિચાર આવ્યો છે હી ડિસાઈડેડ ટુ કેચ અ યંગ કપ ડિસાઈડ કરવું નક્કી કરવું એણે નક્કી કરી લીધું શું નક્કી કર્યું છે તો કે છે હી ડિસાઈડેડ ટુ કેચ અ યંગ કપ એક બચ્ચાને એક નાના બચ્ચાને પકડી લેવાનું એણે નક્કી કર્યું એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ અને પછી આ બચ્ચાને પકડ્યા પછી એને ટ્રેન કરવું ટ્રેન કરવું મતલબ તાલીમ આપવી એને તાલીમ આપવાનું એણે નક્કી કરી લીધું છે ધેન આઈ શેલ ઓનલી સે અને જો બચ્ચાને લાવીને એને તાલીમ આપીશ ને તો પછી આઈ શેલ ઓનલી સે મારે તો માત્ર એટલું જ બોલવાનું થશે ઓ માય ડિયર ગો એન્ડ કિલ આ ડિયર ફોર મી જો આપણે થોડી વાર પહેલા ડિયર શબ્દના બંને સ્પેલિંગ આપ્યા હતા તો અહીંયા ડિયર શબ્દનો ઉપયોગ થયો છે કે પ્રથમ ડિયર શબ્દ લીધો છે એમાં ડિયર વાલુના અર્થમાં છે ડીઈ એ આર ઓ માય ડિયર અરે મારા વાલા પ્રાણીના સંદર્ભમાં છે ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી જા અને મારા માટે એક ડિયરને કિલ કિલનો અર્થ થાય મારી નાખવું શિકાર કરવો અહીંયા તો મારા માટે એક હરણને તું મારી દે આહ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ દેન જો આવું થશે માત્ર મારા ઓર્ડર કરવાથી શિકાર મળી જશે તો પછી મારું જીવન કેવું બનશે કે છે માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ મારું જીવન ખૂબ જ કમ્ફર્ટેબલ બની જશે કમ્ફર્ટેબલ નો અર્થ થાય છે આરામદાયક મારું જીવન ખૂબ જ આરામદાયક બનશે He was quite pleased with his own idea. અને એ પોતાના વિચારથી જ પોતાના મનમાં જે વિચાર ઉદ્ભવ્યો છે આ વિચારને લઈ અને ખૂબ જ પ્લીઝ થયો ખુશ થવા લાગ્યો એણે વિચાર કરી લીધું કે આ એની માતા જેવો કોઈ શિકારી શિકાર કરી આપે મને એવું કંઈક હોવું જોઈએ અને એના ભાગરૂપે એણે એક બચ્ચાની ચોરી કરવાનો નિર્ણય કરી લીધો છે હી ડિસાઈડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન એણે ડિસાઈડ કરી લીધું શું ડિસાઈડ કર્યું છે તો ટુ ફોલો ધ કપ્સ ફોલો અનુસરવું અનુસરવું અથવા તો પાછળ પાછળ જવું હી ડિસાઈડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન સ્ટીલ વન સ્ટીલનો અર્થ થાય ચોરી કરવી બચ્ચાઓની પાછળ જવું અને આ બચ્ચાઓમાંથી એક બચ્ચાની ચોરી કરવાનું એણે નક્કી કરી લીધું ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ દેટ ચિત્તા નેવર એટેક અ મેન ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એક્સપિરિયન્સની વાત કરીએ છીએ આપણે કે એને એક્સપિરિયન્સ છે કારણ કે જંગલમાં રહે છે શિકારી છે પોતે એટલે એને અનુભવ છે એટલે પોતાના અનુભવથી જાણે છે થી એક્સપિરિયન્સનો અર્થ થશે અનુભવ પોતાના અનુભવથી એ જાણે છે શું જાણે છે ધેટ ચિત્તા નેવર એટેક અ મેન એટેક કરવો ટુ એટેક હુમલો કરવો પોતાના અનુભવથી ઈડી જાણે છે કે ચિત્તો કદી હુમલો કરતો નથી માણસની ઉપર હુમલો નથી કરતો Therefore, it was safe to steal a cup. અને એટલે જ સેફ છે સેફ નો અર્થ થાય સલામત આ બચ્ચાની ચોરી કરવાનું કાર્ય સલામત રીતે થઈ શકે એમ છે સહેલાઈથી થઈ શકે એવું છે ઇઝીલી થઈ શકે એવું છે કારણ કે માણસની ઉપર હુમલો નથી કરતા હી ફોલોડ ધ ચિત્તાસ ફેમિલી ટીલ ઇવનિંગ સાંજ પડી ત્યાં સુધી સાંજ સુધી એણે આ ચિત્તાસ ફેમિલીને કે માતાને અને બચ્ચાને સાંજ સુધી પીછો કર્યા કર્યો એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હીડ હર કપ્સ ઇન થીક બુશ એન્ડ લેફ્ટ ફોર સ્વિમ સાંજ પડી એટલે સાંજ પડતાની સાથે માતા ચિત્તો પોતાના બચ્ચાઓને
ઝાડીની અંદર, બુશની અંદર, ઠીક બુશ ગાઢ ઝાડીની અંદર સંતાડી, અહીંયા શબ્દ આપ્યો છે આપણને હીડ, જે હાઈડનું ભૂતકાળનું રૂપ છે. હાઈડનો અર્થ થાય સંતાડવું, અને એનું ભૂતકાળનું રૂપ છે હીડ. સાંજ પડતા માતા ચિત્તો પોતાના બચ્ચાઓને ઝાડીની અંદર સંતાડી અને પછી પોતે થોડીક વાર માટે ફરવા માટે નીકળે છે. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હીડ હર કબ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. ક્વિકલી ધ હન્ટર પીકડ અપ હિઝ નેટ. તરત જ આ જેવી એની માતાને જતી જોઈ પેલા ઈડીએ, પેલા શિકારીએ પોતાની જે નેટ હતી પોતાની પાસે શિકાર કરવા માટેની એ લઈ લીધી. એન્ડ સ્પીયર, સ્પીયર ભાલા જેવું હથિયાર છે, એક પ્રકારનું હથિયાર છે. પ્રાણીઓનો મુકાબલો કરી શકાય એ માટે આગળના ભાગમાં લોખંડની ધાર ધરાવતું, આપણે એને ભાલા તરીકે ઓળખીએ છીએ, તેવા હથિયારને એણે લીધું. એન્ડ રેન ઇન ટુ ધ બુશ, અને દોડતો દોડતો એ પેલી ઝાડીમાં ગયો જ્યાં પેલા બચ્ચા હતા. હી સો ટુ ટાઈની કપ્સ, એણે બે ટાઈની, ટાઈની એટલે નાના, બે નાના બચ્ચાઓને જોયા, જે આપણે ઓલરેડી જાણીએ છીએ કે બે બચ્ચાઓ એણે પહેલા પણ જોઈ લીધા હતા. અહીંયા ઝાડીમાં પણ અહીંયા એને બે બચ્ચા દેખાયા છે. ધે લુક્ડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ, અને આ બંને બચ્ચાઓ ઈડીની સામે પોતાની ચમકતી આંખોથી જોઈ રહ્યા છે. પણ ધે વેર ટુ યંગ ટુ રન અવે, ધે વેર ટુ યંગ, આ બંને બચ્ચા અહીંયા ટી ડબલ ઓ ટુ કોઈ પણ બાબતમાં અતિરેકની સૂચન કરતો છે, એટલે કે ટુ યંગ પ્રમાણમાં ખૂબ નાના છે. ધે વેર ટુ યંગ ટુ રન અવે, દોડીને ભાગી જવા માટે જ્યારે કોઈ તકલીફ આવી પડે છે તો એવા સંજોગોમાં, જ્યારે મુશ્કેલીમાં આવે ત્યારે ભાગીને જતા રહેવાનું હોય તો એવા સંજોગોમાં આ બંને બચ્ચા ખૂબ જ નાના છે, એટલે કે તેઓ ત્યાંથી દોડી શકતા નથી. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ, ઈડી થ્રુ મૂળ શબ્દ છે થ્રો, ટી એચ આર ઓ ડબલ્યુ, થ્રો એટલે ફેંકવું, અને એનું ભૂતકાળ થશે થ્રુ, ટી એચ આર ઈ ડબલ્યુ, થ્રુ એટલે ફેંક્યું. ઈડીએ પોતાની પાસે રહેલી નેટ પેલા બચ્ચાઓની ઉપર ફેંકી. હી નીડેડ ઓનલી વન કપ, ધ કપ્સ વેર કોટ, હી નીડેડ ઓનલી વન કપ, બટ હી થોટ આહ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. ઈડીએ જ્યારે પોતાની નેટ પેલા બચ્ચાની ઉપર ફેંકી તો એને તો એક જ બચ્ચું જોઈતું હતું, પણ એને મળ્યા છે બે. તો બંને બચ્ચાને જોયા પછી વિચારે છે કે એક કરતા બે ગુલામ સારા, સ્લેવ. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન, ઇન્સ્ટેડ ઓફ ના બદલે. એને ખરેખર તો એક જ બચ્ચું જોઈએ છે, પણ અહીંયા બંને એને સાથે મળ્યા છે તો બંને સ્વીકારીને છે કે એક કરતા બે ભલા થશે. હી ડ્રેઝેડ ધેમ વિથ હિમ, હીડ ધેમ અંડર અ બાસ્કેટ, એ બંને બચ્ચાઓને પોતાની ઝાડની અંદર ડ્રેઝેડ કરી લાવે છે, ડ્રેગેડ કરી લાવે છે, ખેંચી લાવે છે, અને આ બંને બચ્ચાઓને એક બાસ્કેટની નીચે, એક ટોપલાની નીચે સંતાડી દે છે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ, રિટર્ન પાછા આવવું. આ જ્યારે બનાવ બન્યો ત્યારે માતા હાજર નહોતી, એટલે એની માતા થોડાક સમય પછી પાછા આવવું, પાછી આવે છે. આફ્ટર સમ ટાઈમ ધ મધર ચિત્તા રિટર્ન, શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, ફાઇન્ડ, ફાઇન્ડ એટલે શોધવું, જોવું, એને પોતાના બચ્ચા દેખાતા નથી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, શી લુકડ ઓલ અરાઉન્ડ, ઓલ અરાઉન્ડ બધી બાજુ ચારે તરફ ચોમેર જુએ છે. શી લુકડ ઓલ અરાઉન્ડ, ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી, આ એનું રિએક્શન છે. પોતાનું બાળક જ્યારે, માતાને પોતાનું બાળક નથી મળતું, ક્યાંક ગુમ થયું એવું થાય તો માતા પોતે કઈ રીતે બિહેવ કરે છે
એ પ્રાણીઓના સંદર્ભમાં પણ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે કે સૌપ્રથમ તો શી બીકેમ એંગ્રી, એ ખૂબ ગુસ્સે થઈ છે, જમ્પડ વાઇલ્ડલી, અને પુષ્કર ગુસ્સા સાથે ખૂબ જ ક્રોધમાં હોય એવી પોતે જમ્પિંગ કરે છે, ઊંચે નીચે કૂદી રહી છે. શી સ્નીફેડ ઓલ અરાઉન્ડ, સ્નીફ કરવું, સ્નીફનો અર્થ હશે સુગંધ લેવી, એણે બધી તરફ સુગંધ લેવાનો પ્રયાસ કર્યો છે, સ્નીફ કરવું, ટુ સ્નીફ, સૂંઘવું આપણી ભાષામાં કહીએ તો, સૂંઘવાનો પ્રયાસ કરે છે, સ્મેલ મેળવવા પ્રયાસ, કારણ કે પ્રાણીઓ પોતાની બીજા પોતાના બચ્ચા વગેરેને એ સ્મેલથી જ કરી લેતા હોય છે ઓળખાણ. શી સ્નીફેડ ઓલ અરાઉન્ડ બટ એલાસ, અફસોસ, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, પણ એને પોતાના બંને બચ્ચા, ડિયર બેબી, બેબીનું બહુવચન અહીંયા બેબીઝ કરેલું છે, એને પોતાના બચ્ચા પ્રાપ્ત ન થયા. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, પછી એ ખૂબ જ સેડ બની ગઈ, સેડ બનવું, દુઃખી થવું, સેડ, દુઃખી થઈ છે, અને દુઃખી થયા પછી એ ક્રાઇંગ કરવા લાગે છે, અર્થાત એ રડવા માંડે છે. શી સ્ટાર્ટેડ ક્રાઇંગ, શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, અને આ રીતે એ આખી રાત સુધી, હોલ નાઇટ રડ્યા જ કરે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ, શી વોઝ સ્ટીલ વીપિંગ, આટલું બધું રડે છે, એટલું બધું રડે છે કે એના ચહેરા ઉપર રડવાના કારણે જે આંસુઓ આવે છે, એ આંસુઓના કારણે એના ચહેરાની ઉપર ડાઘ પડી જાય છે, સ્ટેન પડી જાય છે. એના ચહેરાની ઉપર ડાઘ પડી જાય છે. અત્યાર સુધીમાં આપણે જે કે શીખ્યા છે એને થોડુંક એકવાર ઝડપથી પુનરાવર્તનમાં જોઈ લઈએ. તો શરૂઆતની લાઈનમાં આપણે જોયું હતું કે ઈડી નામનો એક હન્ટર છે, ઈડી વોઝ અ હન્ટર, આપણે ક્વેશ્ચન પણ પૂછ્યો કે વોટ વોઝ ઈડી અથવા તો હુ વોઝ ઈડી, તો આપણે જવાબમાં મળવાનું છે કે ઈડી વોઝ અ હન્ટર. પણ એના પછીનો આપણો એક પ્રશ્ન છે, હાઉ વોઝ હી, હાઉ વોઝ હી કેવો હતો, તો આપણી પાસે જવાબ મળે છે હી વોઝ લેઝી. આપણે યાદ રાખવાનું છે ઈડી વોઝ અ ઝુલુ હન્ટર, એને ટ્રાઇબનું નામ આપ્યું છે, ટ્રાઇબ મતલબ જાતિ, તો એક ઝુલુ હન્ટર છે અને એ હન્ટર પોતે લેઝી છે. આપણે એવો પણ પ્રશ્ન પૂછી શકીએ વોટ ડીડ ઈડી સી, આવો પ્રશ્ન પણ આપણે પૂછી શકીએ છીએ આગળ, વોટ ડીડ ઈડી સી, ઈડીએ શું જોયું. આ પ્રશ્ન બે જગ્યાએ અલગ અલગ રીતે પૂછી શકાયો છે, પણ શરૂઆતના ફકરા મતલબ શરૂઆતની લાઈનોને ધ્યાનમાં રાખીએ તો ઈડીએ શું જોયું હતું, તો આપણને પહેલી જ લીટીમાં આપ્યું છે હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો. તો આપણો એન્સર થઈ શકશે, પહેલો પ્રશ્ન પૂછ્યો તો હુ વોઝ ઈડી, વોટ વોઝ ઈડી, હાઉ વોઝ હી, જવાબ પડે તો ઈડી વોઝ અ ઝુલુ હન્ટર, હી વોઝ લેઝી. વોટ ડીડ ઈડી સી, તો આપણને આન્સર મળશે ઈડી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. વોટ ડીડ હી સે ટુ હિમસેલ્ફ, અહીંયા ઈડી આપણે ત્રીજી ચોથી લીટીમાં જોયું છે કે ઈડી પોતે મનમાં કંઈક વાત કર્યો છે, તો વોટ ડીડ હી સે, હરણને જોયા પછી એને શું વિચાર્યું હતું, તો ઈડી સે ટુ હિમસેલ્ફ દેટ, આપણે ઇન્વર્ટેડ કોમામાં આપ્યું છે, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, ઈડી કહે છે ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. તો આપણે અહીં આન્સર આપતી વખતે લખીશું ઈડી સેડ ટુ હિમસેલ્ફ દેટ ધીઝ ના બદલે આપણે ધોઝ લખીશું, ધોઝ ડિયર આર ના બદલે આપણે વેર લખશું, ધોઝ ડિયર વેર રિયલી વન્ડરફુલ, બટ હી હેડ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ ઈડીને જો આમાંથી એક પણ હરણને પકડવું હશે તો એના માટે એણે
खूब प्रयास करवो पड़े दौड़व पड़े. ही थॉट कांट देर बी एन इजी वे, शू कोई सहेलो रस्त हे एवं विचारी रो. वॉट डीड ही सी, फरी पाछ एक प्रश्न लाइ सको. वॉट डीड ईडी सी, तो नवा पेरेग्राफ ने अपने आंसर में जवाब मिले. ईडी सो अ फीमेल चित्ता क्रॉलिंग साइलेंटली क्लोजर टू द ग्रेसिंग एनिमल्स. लेके अपने पहले जो अपने जो पेरेग्राफ्स आपेलो हो अने पेरेग्राफ्स ना अंते जो प्रश्न अपने पूछाय छे, तो जो प्रथम पेरेग्राफ में जो प्रश्न पूछो तो जवाब ऊपर नो हशे, अने जो आ पेरेग्राफ में जेनी अपने रीडिंग कर रहा था तो त्यांथी होय तो जवाब फीमेल चित्ता वालो अपने लखवानो थई शके छे. व्हाट डीड द चित्ता डू, धीरे धीरे चित्तो गयो तो खरा मादा चित्तो, एने शुं कर्युं? तो अपने त्यां आंसर मळशे द फीमेल चित्ता लेफ्ट एंड कॉट अ डियर. What did the female चित्ता do? Female चित्ता शू करू? तो आंसर मळशे द फीमेल चित्ता लेफ्ट एंड कॉट अ डियर. Who came after some time? थोड़ाक वक्त पछी कोण बहार आव्युं? And what did they do? एमने शू करू? तो आपणे ते आंसर मळशे After some time, her two young cubs out of the bush, they all enjoyed their meal. बधाए भेगा थई अने पोतानुं भोजन शुरू કર્યું. ઈડી જ્યારે આ દ્રશ્ય જોઈ રહ્યો હતો ત્યારે એની આંખોમાં ચમકારો થયું, વાત આપણે કરી ચૂક્યા હતા કે ઈડીઝ આઈસ બ્રાઇટન એન્ડ સ્પાર્કલ વિથ એન આઈડિયા. ઈડીની આંખો પહોળી થઈ અને એના મનમાં એક વિચાર ઝબક્યો છે, ચમક્યો હતો. ઈડી એન્વીડ ધ કપ્સ, તમને એવો પ્રશ્ન પૂછી શકાય, હુમ ડીડ ઈડી એન્વી, ઈડીને કોની ઈર્ષા થઈ? તો મોટા ભાગે આપણે જવાબ લખી દઈએ છીએ કે હી એન્વીડ ધ કપ્સ. તો જવાબ સાચો છે, ईडी ने पहला बच्चाओं ने ईर्षा थी. कारण व्हाट वाज द रीजन, रीजन शू छे? तो आ बच्चाओं ने दे गॉट देर फूड विदाउट एनी एफर्ट्स, रीजन आ छे. प्रश्न एवो पण पूछी शकाय कि व्हाई डीड ईडी एनवीड द कप्स, ईडी ने बच्चाओं की ईर्षा शू काम थी? तो ईडी एनवीड द कप्स बिकॉज दे गॉट देर फूड विदाउट एनी एफर्ट्स. व्हाट डीड ही थिंक, ईडी शू विचारे छे? तो ईडी थॉट, ईडीए शू विचार्यू छे? एने प्रश्न आवो लीधो तो केन आई हेव अ हंटर लाइक देर मधर, शू मारी पासे पण आवो शिकार करवा माटे कोई पात्र होई शके? इफ ही कूड हेव अ हंटर लाइक देर मधर, शू एने पण आवो कोई पेला बच्चाओने जेम शिकार करी आपवा एनी मम्मी छे तो एने पण आवो कोई मळी शके? What did he decide? अथवा तो what did ED decide? आओ प्रश्न पण आपणे पूछी शकीए. What did ED decide? ED એ શું નક્કી કર્યું હવે? Envy થઈ હવે એણે નક્કી શું કર્યું છે? તો આપણે જવાબ મળે છે He decided to catch a young cub and to train it for hunt. એણે નક્કી કર્યું કે એક બચ્ચાને ચોરી લેવું અને પછી એને ટ્રેનિંગ આપવાની છે. મનમાં વિચારતા એણે એવું પણ બોલ્યો હતો કે જો આવું બનશે, ઇફ ઇટ ઇઝ પોસિબલ, ઇફ ઇટ વિલ બી પોસિબલ, જો આવું બનશે તો પછી તો શું થશે, મારે માત્ર એટલું બોલવાનું રહેશે કે ઓ માય ડિયર, ગો એન્ડ કિલ ધ ડિયર ફોર મી એન્ડ માય લાઈફ વિલ બી, એટલે કે આપણા માટે હિઝ લાઈફ વિલ બી કમ્ફર્ટેબલ. જો આવું બનશે ને તો એનું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ વિથ દિસ આઈડિયા, એ પોતાના આ વિચારથી ખૂબ જ ખુશ થયો હતો. અને એને પછી ફરીવાર એના એ પ્રશ્ન, વોટ ડીડ ઈડી ડિસાઈડ, તો એના બીજા પેરેગ્રાફમાં આ જવાબ આપણને કંઈક આવો મળે છે. હી ડિસાઈડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન, એણે બચ્ચાઓની પાછળ જવાનું અને એક બચ્ચાને ચોરી લેવાનું નક્કી કરી લીધું હતું. વોટ ડીડ ઈડી નો ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, વોટ ડીડ ઈડી નો from his experience, પોતાના અનુભવમાંથી ઈડી શું જાણતો હતો? તો આપણે પહેલા જ કહી ચૂક્યા છે, from his experience ઈડી knew that ચિત્તા never attack a man. એ જાણતો હતો કે ચિત્તા માણસની ઉપર હુમલો કરતો નથી. So it is safe. આપણે એવું પણ પૂછી શકીએ, why was it easy to steal a cubs, આ બચ્ચાઓની ચોરી કરવાનું સહેલું કેમ હતું?
તો કારણ એના એક્સપિરિયન્સમાંથી એ જાણતો હતો કે ચિત્તો માણસ ઉપર હુમલો નથી કરતો, તો એવા સંજોગોમાં બચ્ચાની ચોરી કરવાનું કામ સહેલું છે. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હાઈડ હર કબ્સ ઇન થીક બુશ એન્ડ લેફ્ટ ફોર સ્વિમ. લેફ્ટ ફોર સ્વિમ, અહીંયા પણ આપણે પ્રશ્ન પૂછી શકીએ, વોટ હેપન્ડ ઇન ધ સનસેટ, અથવા તો વોટ ડીડ, વેર ડીડ ધ ફિમેલ ચિત્તા ગો ઇન ધ સનસેટ. સનસેટ થયો ત્યારે માતા ક્યાં ગઈ અને એને પોતાના બચ્ચાઓને ક્યાં રાખ્યા હતા એ પણ પૂછી શકાય. તો હી હિડ હર કબ્સ ઇન અ થીક બુશ એન્ડ વેન્ટ ફોર સ્વિમ્સ. વોટ ડીડ ઈડી ડુ ધેટ? પછી ઈડીએ શું કર્યું? કારણ કે આપણે જે પહેલા જ જાણીએ છીએ કે ઈડી એને ફોલો કરી રહ્યો હતો બચ્ચાને અને માતાને. તો હી ટુક અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન ટુ ધ બુશ. એણે પોતાનો નેટ અને સ્પીયર લઈ અને બુશની અંદર ગયો એન્ડ થ્રો ધ નેટ ઓન ધ કબ્સ. એણે બચ્ચાઓની ઉપર નાખી દીધી. પહેલાં જ કહી ચૂક્યા છે કે એકના બદલે બે બચ્ચા હાથમાં આવ્યા છે. શું વિચાર્યું એણે? તો એ વિચારે છે કે એક કરતા બે ભલા. ઇટ ઇઝ ઓલવેઝ ટુ હેવ આ ટુ ધેન વન, ટુ સ્લેવ ધેન વન, બે ગુલામ કરતા એક ગુલામ. તો આ પ્રકારની વાતચીત કરતા કરતા ઈડી છેલ્લે બે બચ્ચાઓને નેટની અંદર પકડીને પોતાના ઘરે લઈ આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી પાઠનું વાંચન કરી રાખજો. આપણે પૂછેલા પ્રશ્નોને પણ ધ્યાનમાં રાખવાના છે. બાકીનો જે આપણો ટોપિક છે એની ચર્ચા આપણે હવે પછીના પીરિયડ લેક્ચર 2 માં કરશું. થેન્ક યુ.